नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. હું છું મીમાગડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી સાથે. દરેક વ્યક્તિના સપના તો અનેક હોય છે, પણ તે પૂરા થઈ શકતા નથી. પરંતુ હિંમતનગરની એક એવી પણ યુવતી છે કે જેણે કોલેજ કાળમાં જોયેલા સપનો લગ્ન બાદ પૂરા કર્યા છે, અને યુવતી પણ છે કે જેણે પોતાના સપનો પૂર્ણ કરી બતાવ્યા છે. અને મિસિસ ઇન્ડિયા ગ્લેમર્સનો ખિતાબ જીતી હિંમતનગર જેવા નાનકડા શહેરને ભારતભરમાં નામના અપાવી છે. જોઈએ ગુજ્જુ મહિલાએ કઈ રીતે વધાર્યો ગુજરાતનું ગૌરવ. સૌંદર્યની સ્પર્ધાઓમાં હવે ગુજ્જુ યુવતીઓ પણ કઈ કમ નથી. ગુજ્જુ યુવતીઓ પણ હવે વધારી રહી છે ગુજરાત અને પરિવારનું ગૌરવ. જી હા, આ છે હિરલ શાહ, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથકના એક ગૃહિણી. સામાન્ય રીતે યુવતીઓના મનમાં એવું હોય છે કે લગ્ન પહેલા જે શોખ હોય એ પૂરા કરી લેવા, લગ્ન બાદ બંધન આવી જતા હોય છે. જો કે હિરલ શાહે પોતાના કોલેજ કાળમાં જોયેલા સપનો લગ્ન બાદ કર્યા છે પૂરા. હાલમાં અમદાવાદ ખાતે યોજાયેલી VPR મિસિસ ઇન્ડિયા ગ્લેમર્સનો ખિતાબ હિરલ શાહે પોતાના નામે કર્યો છે, અને ભારતભરમાંથી આવેલી 40 જેટલી સ્પર્ધકોમાં તેમણે બાજી મારી હતી. મોડલિંગ કરવું મારું નાનપણથી એક સપનું રહેલું છે, જે મેં હવે મેરેજ પછી હું ફૂલફિલ કરી શકી છું થ્રુ VPR. જસ્ટ કોવિડ પેન્ડેમિક વખતે હું જસ્ટ ચેક કરતી હતી મારો ફોન અને VPR લિંક જસ્ટ જોઈ, સો આઈ ગો થ્રુ ધેટ એન્ડ આઈ રજિસ્ટર માય સેલ્ફ ધેર બીકોઝ આઈ ફાઉન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન ધેટ કે બહુ સારા સારા નામાંકિત ચહેરાઓ હતા. સો એમાં હું રજિસ્ટર થઈ અને આઈ ફીલ વેરી પ્રાઉડ કે મેં આમાં મારું રજિસ્ટર કરાવ્યું, બીકોઝ આ VPR મને ખૂબ જ સારી તક આપી, ખૂબ સારી અચીવમેન્ટ મેં પ્રાપ્ત કરી એના લીધે. હા, VPRમાં કુલ 40 કોન્ટેસ્ટન્ટ હતા, જેમાંથી 23rd February થી 26th February સુધીનો અમારો આ ઇવેન્ટ હતો એટ પ્રાઇડ પ્લાઝા હોટેલ અહેમદાબાદ, જ્યાં ડેઈલી અલગ અલગ રાઉન્ડ્સ એ લોકો લેતા હતા. નોટ ઓન્લી ફોર બ્યુટી, ઇન્ટેલેક્ચ્યુઅલ બી એ લોકો ખૂબ જ ધ્યાન રાખ્યું છે. અને એમાંથી ફ્રોમ ઓલ ઓવર ફ્રોમ ઇન્ડિયા 40 કોન્ટેસ્ટન્ટમાં હું આજે જે મિસિસ હિરલ શાહ હું જીતી છું, મિસિસ VPR મિસિસ ઇન્ડિયા ગ્લેમરસ 2022. એન્ડ ઇટ્સ ઓલ બીકોઝ ઓફ માય ફેમિલી એન્ડ માય હસબન્ડ સપોર્ટ, કેમ કે એમનો સપોર્ટ ના હોત તો હું આજે મારું સપનું સાકાર ના કરી શકી હોત. થેન્ક યુ. આ સ્પર્ધાની જાહેરાત જોઈને તેમણે એમાં એપ્લાય કરેલું અને છેલ્લા 6 મહિનાથી આ સ્પર્ધાની તૈયારીમાં તે લાગી ગયેલા. લાઇફસ્ટાઇલ, મેકઅપ, કઈ રીતે ચાલવું સહિતની તૈયારી કરેલી. આ બધી તૈયારી દરમિયાન તેમના પતિએ તેમની તમામ જવાબદારી સંભાળી લીધેલી, બાળકની પણ. અને છેલ્લે ફિનાલીમાં હિરલ શાહે પોતાના પરિવારને તો ખરું જ, પણ સાથે સાથે હિંમતનગર જેવા નાનકડા શહેરને પણ ભારત કક્ષાએ નામના અપાવી છે. ત્યારે તેમની આ સિદ્ધિ બદલ તેમનો પરિવાર પણ હાલમાં ગર્વ અનુભવી રહ્યો છે. મારી વાઈફ હિરલનું મોડલિંગ કરવાનું સપનું નાનપણથી હતું. સમાવ એ મેરેજ પહેલાં પૂરું નથી કરી શકી. મેરેજ પછી એને મને કીધું કે મને મોડલિંગમાં ઇન્ટરેસ્ટ છે, મારે એ ફિલ્ડમાં આગળ વધવું છે. મેં એને સપોર્ટ કર્યો, મેં એને કીધું તું આગળ વધું, તારી જોડે જ છું. સર્ચ કરતાં કરતાં મેં VPR એન્ટરટેનમેન્ટ કે એક પ્લેટફોર્મ દેખાવ્યું, જેનાથી એનું સપનું પૂરું કરી શકીએ એમ હતી. અમે એમાં રજિસ્ટ્રેશન કરાયું. રજિસ્ટ્રેશન કરાયા પછી અલગ અલગ ઓડિશન્સ રાઉન્ડ થ્રુ એ લોકોએ ઓલ ઓવર ઇન્ડિયાથી 40 કન્ટેસ્ટન્ટ સિલેક્ટ કર્યા. એમાં હિરલનું સિલેક્શન થયું. એ સિલેક્શન પછી 23rd February થી 26th February સુધી પ્રાઇડ પ્લાઝા હોટેલ અમદાવાદમાં આ લોકો એક ઇવેન્ટ કન્ડક્ટ કર્યો હતો, અને એ ઇવેન્ટમાં અલગ અલગ રાઉન્ડ્સમાં એ લોકો એમને સ્ટ્રેન્થ ચેક કરી, ઇન્ટેલેક્ટ ચેક કરી, બ્યુટી ચેક કરી, બધા માપદંડ ચેક કર્યા પછી 26 February 2022 હિરલને VPR મિસિસ ઇન્ડિયા ગ્લેમરસ 2022 તાજ મળ્યો. અને મારા માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ હતી, કેમ કે એ દિવસે મારા 5 વર્ષના સનનો બી 5th birthday હતો. અને થોડું ઘણું મારે બી સેક્રિફાઈસ કરવું પડ્યું. શ્લોક ક્યારે એની મમ્મી વગર રહ્યો નથી. આ બધા દરમિયાન એની મમ્મી વગર મારી જોડે એને રહેવું પડ્યું, થોડો હોરાતો બી હતો. પણ એ બધું કરવા છતાં બી આજે અમને તાજ મળ્યો છે, એ બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે. જોડે જોડે મારી ફેમિલીએ બી અમને બહુ જ સપોર્ટ કર્યો છે. હિરલ શાહે કોલેજ કાળમાં મોડેલિંગ સહિતના જે સપના જોયેલા તે સપના તેમના પ્રયાસોથી આજે સાચા થઈ પડ્યા છે. ત્યારે આજે તેમની આ ધગસના લીધે હિંમતનગરના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. સાથોસાથ હિરલે પોતાના જેવી અનેક મહિલાઓનો આ સિદ્ધિ મેળવી એક અનોખી રાહત ચીંધી છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ સાબરકાંઠા.